ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 80 દિવસ પૂર્ણ થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જિગ્નેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનો દ્વારા ટીઆરપી ગેમ ઝોન ખાતે મૃતકોના આત્મા માટે કેન્ડલ માર્ચ યોજી આપી શ્રદ્ધાંજલિ. ભરત બરડવા સાથે રોહિત ભોજાણી, ધી મિરર ન્યૂઝ, રાજકોટ. ગઈકાલે તમે જોયું એ પ્રમાણે અગ્નિકાંડના ભોગ બનનારા પીડિતોએ બહુ જ હૈયા વરાળ ઠાલવી સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો. તિરંગા યાત્રા કરવાથી ન્યાય નહીં મળે એવું એમણે કહ્યું. એમણે સ્પષ્ટ કહ્યું કે અમારી જે બેસિક માગણીઓ છે 12 જેટલી ડિમાન્ડ હોમ મિનિસ્ટર હંસ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરેલી, છતાં 12માંથી એક પણ માગણીનો સ્વીકાર કરવા રાજ્યની સરકાર તૈયાર નથી. આ એકદમ જડતાવાળું ચક્કી વલણ છે. જે ભોગ બનનારો હોય, જેણે પોતાના સંતાનોને સ્વજનો ગુમાવ્યા હોય, એના માટે કરુણાસભર વર્તન હોવું જોઈએ, સહાનુભૂતિ અને લાગણી હોવી જોઈએ. એ 1 કરોડનું વળતર માગતા હતા, સરકારે સામે ચાલીને 1.5 કરોડનું વળતર આપવું જોઈએ. તાબડતોબ ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કરવી જોઈએ. નોન કરપ્ટ અધિકારીઓની SIT અથવા CBIને તપાસ સોંપવી જોઈએ. આ તો કોઈ પણ પીડિત પરિવારની માગણી હોય, આનો પણ સ્વીકાર નહીં કરવો એ રાજ્ય સરકારનો ઘમંડ અને અહંકાર બતાવે છે. કે ભલે પીડિતો રડ્યા કરે, કગર્યા કરે, રેલીઓ કરે, રાજકોટ બંધ કરે, આંદોલન કરે, અમને કંઈ ફરક નથી પડતો. આવો કમલમ અને ગાંધીનગરમાં બેઠેલી ભાજપની સરકારનો એટીટ્યૂડ છે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાત આ એટીટ્યૂડને જોઈ રહ્યું છે. આ યોગ્ય નથી. જે ન્યાયયાત્રામાં નથી જોડાયા એમના માટે પ્રમાણે સ્વાભાવિક રીતે લાગણી અને સહાનુભૂતિ છે. એમને પણ આહ્વાન કરીએ છીએ, આવો તમે જોડાઓ. આ તમારું કોષ છે, તમારું કામ છે, તમારું લડત છે. પણ જે પીડિતો જોડાયા છે, જે પીડિતો નથી જોડાયા કે ગુજરાતના કોઈ ખૂણે બેઠા છે, બધા જ માટે અમે વિધાનસભામાં પણ બોલીશું, મીડિયામાં પણ એમનો અવાજ બુલંદ કરીશું અને સડક પર ઉતરીને એમના માટે લડીશું અને આંદોલન પણ કરીશું. ન્યાય કા હક મિલને તક ગુજરાત ન્યાયયાત્રા ચાલતી રહેશે. રાજકોટ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યા બાદ અમે ચોટીલા તરફ રવાના થઈશું. ત્યાંથી સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ થઈને વિધાનસભાનું સત્ર ચાલુ હોય એ દરમિયાન અમે ગાંધીનગર પહોંચવાના છીએ. અને AICCની ટોપની લીડરશીપ, રાહુલજી વગેરેને અમે ઇન્વાઇટ કર્યા છે કે એકાદ દિવસનો તમે સમય કાઢો અને પીડિતોની પડખે આપણે બધા જ સાથે મળીને ઉભા રહીએ. અને ગુજરાત ન્યાયયાત્રામાં જ્યાંથી પણ અમે નીકળ્યા છીએ લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે. લોકો બધાનું એક સુર એટલું જ કેવું છે કે ન્યાય તો મળવો જ જોઈએ, ખાલી નાની માછલીઓ નહીં, મોટા મગરમચ્છ અને ભાજપના નેતાઓ જ ઇન્વોલ્વ છે એની પણ ધરપકડ થવી જ જોઈએ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ, દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત, રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.